હું રિયાલિટીની વાત, હું તો દુબઈ ગયો હતો ને, મને આમ જરાક સોના કિલો કિલોના સોનાના હાર હતા ને, મેં તો અડીને મેલા કરી લીધા. હવે આપણે ભામણભાઈ કહી દી લઈ શકવાના અડીને. હા સાહેબ, દુબઈની માર્કેટમાંથી ગુજરાતના પરજિયા સોનીઓ એવી જમાવટ કરીશ, મસ્કતની બજારમાંથી આપણા કચ્છીઓ અને ભાટિયાઓ જો નીકળી જાય ને તો મસ્કત ગોટે ચડી જાય. ખેમજી રામદાસ એન કંપની એટલે ત્યાંના આરબુઓને જે પૈસા ધીરે છે એવો ગુજરાતી ડાલા મથો ભલા માણસ આપણો. ટાંઝાનિયાની બજારમાંથી રઘુવંશીઓ નીકળી જાય તો ટાંઝાનિયા ગોટે ચડી જાય સાહેબ, એવી જમાવટ. અને લંડન ને અમેરિકા તો હોલસેલમાં પટેલોએ રાખ્યું છે સાહેબ, રાજી થાવ છો? હું મને પટેલ વાલા બહુ. આહા, પટેલોનું જે કોઠાવું છે સાહેબ, મારા ક્લાસમાં મેં તુષારભાઈ સવાલ પૂછ્યો, કોલંબસ કઈ જ્ઞાતિનો હતો? એક જણો મને કે પટેલ હોવો જોઈએ. અહીંયા તો કોલંબસને પટેલને ક્યાં ક્યાં જ્ઞાતિય સંબંધ છે? મને કે સાહેબ, જ્ઞાતિય સંબંધ ભલે ન હોય પણ વિઝા વગર એક પટેલ જ અમેરિકા જઈ ગયા છે. મેં ક્લાસમાં સવાલ પૂછેલો, મેં કીધું વોટ ઇઝ ધ કલ્ચર ઓફ પટેલ? એક જણો મને કે એગ્રીકલ્ચર ઇઝ ધ કલ્ચર ઓફ પટેલ. વોટ ઇઝ ધ કલ્ચર ઓફ પટેલ? મને કે એગ્રીકલ્ચર ઇઝ ધ કલ્ચર ઓફ પટેલ. મેં કીધું વાય એગ્રીકલ્ચર ઇઝ ધ કલ્ચર ઓફ પટેલ? તો એ મને કે સર, છોકરાએ જવાબ એવો સરસ આપ્યો, મને કે એગ્રીકલ્ચર ઇઝ ધ કલ્ચર ઓફ પટેલ બીકોઝ પટેલ ઇઝ ઓલવેઝ એગ્રી વિથ એગ્રીકલ્ચર. જ્યાં ગયા ત્યાં ગોઠવાઈ ગયા. આહાહા, ગ્રેટ કાકા શું જમાવટ છે મારા વાલા. લંડનમાં અને અમેરિકામાં મેં તો જોયેલા દાખલા કહું કે આપણા ગુજરાતીઓ પાસે ચાર આઠ આઠ મકાન છે અને ધોળિયાઓને ભાડે દીધા છે અહીંયા. હું અને મારી કહું તૂટી ગયો, કહુમાં સમજો ને, છાતીના બુટાને ઉગડી ગયા. ક્યાં બાત હે ભાઈ, વાહ, 200 વર્ષ એની આપણે ગુલામી બેઠી છે, એના દેશમાં એની પ્રજાને ભાડે મકાનમાં રાખવા, ગુલામીનો આથી મોટો બદલો બીજો કયો હોઈ શકે ભલામણ. સલામ સાહેબ, જે ગુજરાતી તરીકે હું આપ બધાને સલામ કરું છું. જે જમાવટ તમે કરીને બેઠા છો, ક્યાં બાત, આવીને આવી ટકાવતા રહેજો, અમને બોલાવતા રહેજો. પણ અમારે ભામણભાઈને અમારું તો કરવું ને, અમારે શું સીધાથી રાજી થાય ખાલી અમે. પણ સાહેબ, આ ગુજરાતીઓની જમાવટ છે ત્યારે કેવું પડે. પટેલોની વાત મારા અહીં લંડનમાં જ વાત કરું છું. એક મિત્ર છે, એને બહુ મોટો શોરૂમ છે, પટેલ એન્ડ થોમસ બ્રધર્સ એમ લખ્યું હતું. પટેલ એન્ડ થોમસ બ્રધર્સ બહુ મોટો શોપ છે. એટલે મેં કીધું, ભાઈ આ કેમ પટેલ યાર થોમસ શું કામ રાખ્યો છે? પટેલ બ્રધર્સ રાખે, થોમસને શું રાખવાની જરૂર? મારો ભાઈબંધ ડાયો થવા, મને કે ઇન્વેસ્ટમેન્ટ બધું થોમસનું છે, પટેલની તો બુદ્ધિ છે ખાલી. હા હા સાહેબ, બુદ્ધિ તો આપણા બાપની, કોના બાપની કે હું એમ કહું, બુદ્ધિ આપણા ગુજરાતી. અને સાહેબ એટલે યાદ કરાવી દઉં છું આપને કે ગુજરાત છે ને, યાદ રાખજો, હિન્દુસ્તાન આખાનો ક્યારેક નકશો લઈને બેસજો, ગુજરાત હિન્દુસ્તાનની ડાબી બાજુ હોય છે દોસ્ત, અને ડાબી બાજુ માણાનું કલેજું હોય. ગુજરાતીઓ તો હિન્દુસ્તાનના કલેજામાં વસે. 1600 કિલોમીટરનો ગુજરાત પાસે દરિયાકાંઠો છે સાહેબ, એટલે ગુજરાતીઓ દરિયા દિલ છે. આપણે જો માફ કરવાની વૃત્તિ આપણામાં જ, પહેલાં આપણે ડખો નહીં કરી, પછી થાય તો મૂકી નહીં, પણ પહેલા ડખો નથી કરતા. આપણી પ્રકૃતિગત વાત તમને કરું છું. આ સંસ્કારો, આ વાત હમણાંની 200-500 વર્ષથી નથી, આ 5000 વર્ષની સંસ્કૃતિ આરે જોડાયેલા છે. એટલે કહું કે મિડલમાં, નકશામાં, વચમાં આવીએ છીએ. એટલે તમે જુઓ, આપણે દાળ ભાતે ખાઈ છીએ અને રોટલી ખાઈ છીએ. તમે રાજસ્થાનમાં જાઓ ખાલી દાળ બાટી ખાશ, હું ઓથેન્ટિકલી સાબિત કરી દઉં. અને મદ્રાસમાં જાઓ ક્યારેક, આ હા 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 હા, મરી ગયા, ભાત સિવાય કંઈ ખાતા નથી. એક તો કાળો કલર એનો તમે જોઈ લ્યો, આમ તમે જુઓ ને તો બહેના વાહા જેવો કલર રાખો, ભૂખા કાઢી નાખે. એક જણો તો અમે બધે મદ્રાસ ગયા ને, અમને ભટકાઈ ગયો તો બોલો, કારણ કે અંધારામાં દેખાણો જ નહીં કે હાઈલો આવે. આ કલાકારો અમારા ગોપાલભાઈ ને અમે બધા હતા, અને મને કે ગોપાલભાઈ, મને ક્યારે નાવું છે, આવડાક આવડાક સાબુથી આવડો મોટો દેહ મને કે નથી મેળ પડતો. કાલો હું તમારા કલાકારો, આપણા કલાકારો છે ને, અમે બધા ગયા 6 જણા, હું નીચે સાબુ લેવા ગયો. એટલે મેં પૂછ્યું સાબુ, મને કે આ, મને કે કેટલા રૂપિયા? લીરીલ 11 રૂપીસ. મેં કીધું હમામ? મને કે 11 રૂપીસ. નિરમા 11 રૂપીસ. એટલે મેં કહ્યું સાલું બધા સાબુના 11 રૂપિયા? મને કે સર કોઈ બી સાબુન લઈ જાઓ, કલર મેં કોઈ ફરક પાડને વાળા નહીં. અને સાલું પછી ગયા અમે ગોપાલભાઈ, પછી અમારા ભાઈ ભાવેશ, આ બધા બધાને જમવા ગયા. તો મને કે શું સાહેબ, અહીં તો ઢોસા ખાય ને, ઓરિજિનલ ઢોસા કેવા હોય? તો આપણે ફેમિલી ઢોસો મગાવી, 6 જણા વચ્ચે થઈ ગયા. ફેમિલી ઢોસો મગાવ્યો તો નગરપાલિકાનો પાઇપ જેવડો આવ્યો, 2 જણા ઉપાડીને મૂકી ગયા અમારા ટેબલ. તો એટલે બીજા ટેબલ લગી લંબાણો, ઓલાએ તો ખાવાનું શરૂ કરી દીધું. પછી મારે મુકેશભાઈ, મને કે આપણે કંઈ ખાવાનું? મેં ટેબલ પૂરું થાય ત્યાં. સાહેબ અમારી યાર તો એવા પ્રસંગો બને છે. મને કે સાહેબ કંઈક ડુંગળી જેવું કંઈક મગાવી દો ને. તો મુકેશભાઈ અમારો, મને કે ડુંગળી, મેં કીધું હાલો ઓકે. એક વેઇટરને બોલાવે, મેં કે હેવ, મેં અંગ્રેજીમાં બોલીને મેં જરાક, એટલે મેં કીધું હેવ યુ ઓનિયન પ્લીઝ? એટલે ઓલો હજડ બમો,
મારી સામે જોવે, એનું ઠીકાને અંગ્રેજી નથી આવડતું, પ્યાઝ હે પ્યાઝ, તો એલો હજડબમ પાગળ, મેં ઠીકાને હિન્દી નથી આવડતું, મદ્રાસી લાગે છે, વેર ઇઝ યોર કિચન મેન, કિચન કિચન આમ કરીને કીધું ને, એટલે એને માંગલી ચીંધી. તો ભાઈડો ઊભો થઈને આપણા સાજિંદાથી વધારે આપણે શું વાલું હોય, મેં હાલો ને હું બે ડુંગળી લઈ આવ્યો, પછી હું છાનો મૂનો બેસી જાત તો વાંધો ન હતો, ચાર ભાઈ મેં એને કીધું, મેં કીધું ઇટ ઇઝ કોલ ઓનિયન, શીખલો ઈસે પ્યાઝ કહેતે, એ મને કે ડુંગળી જોઈ છે એમ કહેવાની, મરે મરે, મેં કે તને ગુજરાતી આવડે જ, મને કે હું નરોડાનો છું, અમદાવાદનો ગુડાણો, અરે પેલા ફાટને, મેં કીધું તું ગુજરાતી છો, અમે આટલું અંગ્રેજી બોલવામાં અમારા જભા પલળી ગયા, મેં કીધું શું સાહેબ, પણ આપણી, મેં કીધું ને, પણ તોય કહેવું પડે છે, એટલા માટે કે બહાર નીકળીએ ને ત્યારે યાદ રાખજો, દાળ ને બાટી સાથે રાજસ્થાન છે, ગુજરાતી દાળ ને રોટલી ખાય છે, આરે એટલે મધ્યમ માર્ગી પ્રજા છે, સમાધાન વૃત્તિ એકમાત્ર આપણામાં છે, એટલે યાદ કરાવો, ગુજરાતીની ટૂંકામ ટૂંકી વ્યાખ્યાઓ દેતા પહેલા એક કડી મને ગમે છે, તમારા બધા એનઆરઆઈ ગુજરાતીઓ માટે લખેલી, કે જ્યાં અજબ ગજબ ની કોઠા સૂજનો, દરિયો મીઠો ભર્યો, દરિયો મીઠો ભર્યો, જીની મીઠી વાણી સ્વભાવે ગુજરાતી વિસ્તરીઓ, ગુજરાતી વિસ્તરીઓ, હો દુબઈ, હો દુબઈ, મસ્કત અમેરિકા દે, બ્રિટનમાં પડકારા, ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી નારા, જ્યાં સાંજ સવારે ભક્તિ વાત, નાની વાગે નજારા, ગુજરાત છે અમૃત ધારા, ધારા રે ગુજરાતી સૌથી નારા. અને છાતી ઠોકીને હું તો કહું છું દોસ્ત, કે ધરતી ઉપર બે જ જાતિ છે, આ ધરતી ઉપર બે જ જાતિ છે, ગુજરાતી અને બીજી નોન ગુજરાતી. હું આ મારી ગુજરાતી ભાષા માટે, મારી વાત માટે હું થોડોક ઓવર કોન્ફિડન્સ છું, પણ હું ખુલ્લી આંખે સપના જોનારો માણસ. અમે સુનિલભાઈ બધા બહાર બેઠા હતા ને અલ્પેશભાઈ, ત્યારે જ વાત થઈ, મેં કીધું શું, મેં કે શું તમે સપના જોવો છો, મેં કે હું તો એવા સપના જોઉં છું, ભારત જ્યારે મહાસત્તા થશે, નરેન્દ્રભાઈ સ્વર્ણિમ ગુજરાતનું જેમ સપનું જોવે છે ને, એમ હું એથી આગળ, કે 2010માં ગુજરાત સ્વર્ણિમ ગુજરાત તરફ આગળ જઈ રહ્યું છે, એથી આગળ 2020માં ભારત જ્યારે મહાસત્તા થશે ને, ત્યારે લખી લેજો, ભારતમાંથી આપણે કોઈ અમેરિકા કે લંડન આવવું નહીં પડે, અમારે ઓબામાના ધોળિયાઓ સુરતમાં આવીને હીરા ઘસતા છે. ખુલ્લી આંખે હું સપનું જોઉં છું, મારી યાર તમે વિઝ્યુલાઇઝ કરજો તો વધારે મજા આવશે. આપણે કોઈને પૂછશું ધોળિયા કે ક્યાં છો, તો કે હું છગનભાઈના કારખાનામાં ડાયમંડ ક્લિનિંગ કરું છું. સાહેબ કલ્પના કરો ને, એમાં નબળું શું કામ વિચારવું આપણે, આ હા, ઓબામાના ધોળિયાઓ સુરતમાં હીરા ઘસતા હશે, અને છકડો રિક્ષા અમદાવાદ ને રાજકોટમાં પીટર ને થોમસ ને સ્ટીફન ને હલાવતા હશે. દ્રશ્યો તો વિચારો, પીટર ને થોમસ ને સ્ટીફન ને એકારે છકડો રિક્ષા હલાવતા છે, બરમુડા પહેરીને, ચટાપટાવાળા ચડ્ડા પહેરીને, 5 રૂપીસ નરોડા, બોલો ભાઈ નરોડા, 5 રૂપીસ, નો બાર્ગેનિંગ પ્લીઝ, પાલાડી, એનીબડી ફોર પાલાડી, આહા, ધોળિયાઓ. અને બીજી વાત વિચારો ને, હું તો એવું વિચારું સાહેબ, હા હા, 2020માં ભારત મહાસત્તા બનશે ત્યારે ગુજરાતના નાનામાં નાના એક એક ખેડૂત પાસે એસી ઇનોવા ગાડી હશે, અને એના ઘરવાળા બપોરે 12 વાગે હેલિકોપ્ટરમાં ભાત દેવા આવશે. કલ્પના કરો, મોડું હું કહું, કલ્પના જ કરવી છે, હેઠે હું હાંકડશે નહીં, હાંકડમાં સમજો ને, કદાચ શબ્દ ન ખબર, હા, હેઠે આપણી જૂની કહેવત છે, હેઠે શું નીચે શું છે, કાંઈ પાથર તો છે નહીં, પછી ટેસ્ટી હોવું ને, આપણે શું કામ વિચારી વિચારીને ખાલી નબળું. અમેરિકા સુધી વિચારું છું મેં તો, કે દરરોજ દરરોજ 12 વાગે હેલિકોપ્ટરમાં ઘરવાળા ટિફિન લઈને આવશે, ડર, એક હાથમાં દાંતણી છે, દાંતડી હોય છે, બીજા હાથમાં ટિફિન હશે, અને આકાશમાંથી ઉતરા રહે ભોળી ભવાનીમાં, યા ઉતરીને નીંદણ વાઠી અને પાછા વૈયા જશે. કલ્પના તો એવી કરું સાહેબ, આ તો ગુજરી ગયો, બાકી મારે માઇકલ જેક્સન રાંદલના લોટા તેડવા હતા, મારી કલ્પના હતી, હવે ગયું નેવરલેન્ડ રેન્ચમાં હું નહીં પોગું, પણ હું સપનું એવું જોઉં છું કે શાકીરા બેન ને મેડોના બેન ચણિયા ચોળી પહેરીને ગરબા ગાશે, આ હું ફૂલી કોન્ફિડન્ટ છું કે એને આપણી સંસ્કૃતિનું આદાન પ્રદાન, કે તમે મારી સંસ્કૃતિ સ્વીકારો તો હું તમારી સંસ્કૃતિ સ્વીકારું. આ વાતની પાછળ મારી વેદના એ છે સાહેબ, કે આ આપણી પ્રજાને, ગુજરાતી પ્રજાને અંગ્રેજીનો તાવ આવે છે રીતસર, એટલે કહું છું. અને શાકીરા બેન ગરબા ગાશે ત્યારે એનું સેમ્પલ દઉં તમને, કેવા ગરબા હશે,
રીવારો બેંક કકો નેટડી.